ગીતાર્તા અને ગંભીરતાનું શિખર અમે ગુમાવી દીધું. હિંસાશ્રમની હળતી ફરતી લાઇબ્રેરી કહેવાય ને એ અમે ગુમાવી દીધું. વાત્સલ્ય અને લાગણીથી ગુગવતો દરિયો અમે આજે ગુમાવી દીધો છે. આધ્યાત્મિક અને વૈરાગ્ય પુરુષ કહી શકાય કે દુનિયામાં જડે નહીં ને એ અમે ગુમાવી દીધું. શું નથી ગુમાવ્યું? બધું જ ગુમાવી દીધું. દસ વૈકાલિક અને વિતરાગ સ્તોત્ર વૈરાગ્ય શતક ના પાઠો 84 વયે પણ કરવા એવો આદર્શ અમે ગુમાવી દીધો. આદર્શ અમને કોણ આપશે? આપનો જોતા હતા તો રાત્રે કઈક 200-500 ગાથાનો સ્વાધ્યાય કરવાની ઈચ્છા થતી. શું નથી ગુમાવ્યું? જીવતા જાગતા ભગવાન આજના કાળના કહી શકાય એ અમે આજે ગુમાવી દીધું. અમારા લબ્ધિ મહારાજ છે ને, સાહેબનો અગ્નિદાહ થયો એના બીજા દિવસે હેમચંદ્ર સુરી મહારાજ સેવા ગંભીર, એટલે અમે છાતા પૂછવા માટે જૈનનગર ગયા. જૈનનગરમાં ગયા, અમારા લબ્ધિમાં છાતા પૂછી બધું કર્યું અને લબ્ધિ મહારાજ નો દાંડો ખોવાતો. દાંડો ખોવાતો એટલે બધા મહાત્માને કીધું કે મારો દાંડો મળે તો કહેજો, મારો દાંડો ખોવાય છે, આ બધામાં મારો દાંડો ક્યાંક ખોવાઈ ગયો. રિટર્ન આવતા હતા અને ત્યાં લબ્ધિ મહારાજે કીધું કે આપણે આ શું બધા દાંડાની પાછળ પડેલા છીએ, આપણે તો આપણું સર્વસ્વ જ ગુમાવી દીધું છે, હવે દાંડો ખોવાય તો એ શું? આ 1200 સાધુ સાધ્વી જે ભગવંતો છે ને એને પોતાની આજે માં ગુમાવી. આજે આ લબ્ધિ નિદાન મહારાજને લબ્ધિ કહીને બોલા કોણ બોલાવશે અને આ રત્નભાનુ મહારાજને રતન કહીને કોણ બોલાવશે? સાહેબ રોજે સવારે 5:30 રાહ જોઉં છું આપની, કે આપ કેસો જયભાનુ ઉઠ્યો કે? રાહ જોઉં છું. અદ્ભુત પ્રજ્ઞા હતી સાહેબની, શાસ્ત્રોમાં લખેલું હોય અને એનો અમને જવાબ આપી દે એ તો હજી એક વખત માની લઈએ, પણ શાસ્ત્રમાં ના લખ્યું હોય એનો પણ જે જવાબ આપી દે એવા પ્રજ્ઞાના સ્વામી ગચ્છાધિપતિ હતા. કયા વર્ષના માસ સુદ એકમનો દિવસ વોઈની તીર્થે ગચ્છાધિપતિ કાંદીવલીની એક બસ આવી. દાદાની ભક્તિ કર્યા પછી યુવાનો ગચ્છાધિપતિને વંદન કરવા આવ્યા. ગચ્છાધિપતિની રૂમમાં બાજુમાં બેઠો હતો. વંદન કર્યા પછી એક યુવાને ઉભા થઈને પૂછ્યું કે સાહેબ મારે પ્રશ્ન પૂછવો છે, પૂછાશે? મેં કીધું ખુશીથી પૂછો, સાહેબ આપશે જવાબ. એ યુવાને ઉભા થઈને પ્રશ્ન પૂછ્યો કે આપણે ત્યાં પરંપરામાં દરેક જગાએ સામી વાસ્તવની અંદર બેઠા બેઠા વપરાવવાની પરંપરા છે, કોઈ પણ સામી વાસ્તરે થાય ભોજન સમારંભ થાય એમાં આપણે ત્યાં બેઠા બેઠા વપરાવવી આપણી સંસ્કૃતિ છે, મારો પ્રશ્ન એ છે તો ભગવાન મહાવીર સ્વામીએ 12.5 વર્ષ સાધના કાળમાં ઉભા ઉભા સુતાંબા શાસ્ત્રના દરેક પાના ફેંદી નાખો ક્યાંયથી આ પ્રશ્નોનો જવાબ નહીં મળે. એક સમય માટે મને ચક્કર આવી ગયા કે જબરો પ્રશ્ન પૂછી નાખ્યો આને, એક આંખના પલકારા વિના સાહેબે જવાબ આપી દીધો. જેને બેઠા બેઠા વાપરવાની છૂટ હોય એનાથી ઉભા ઉભા ના વપરાય, જે ક્યારે બેઠા બેઠા ન વાપરે એને ઉભા ઉભા વાપરવાની છૂટ છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષ ઘોર સાધનામાં ક્યારે બેઠા નથી, માટે એમને ઉભા ઉભા વાપરવાની છૂટ. દીક્ષા પહેલા દીક્ષા પછી પરમાત્મા બેસતા હતા, માટે ક્યારે ઉભા ઉભા નતા વાપરવા. એટલી જ પ્રાર્થના કરું છું આટલા વર્ષો સુધી જ્યારે પણ આંખ ખોલવાની ઈચ્છા થાય મને આંખના દર્શન થઈ જતા હતા. અત્યારે એટલી જ પ્રાર્થના છે જ્યારે આંખ બંધ કરું અને ઈચ્છા થાય મને આંખના દર્શન થઈને રહે. ગુરુદેવ શ્રીનું નામ સંસારીપણે શું હતું? જવાહર. જવાહર એટલે હીરો. ગુરુદેવ શ્રીએ એક પુસ્તક પણ લખ્યું છે
એનું નામ છે હીરો એક પાસા અનેક. શું નામ છે? હીરો એક અને પાસા અનેક. આ એવું જવાહર હતું કે એ એક હતું પણ એના પાસા અનેક હતા. એક બાજુથી જોવા જઈએ તો બીજો પાસો ન દેખાય, બીજા પાસાથી જોવા જઈએ ત્રીજો પાસો ન દેખાય. કઈક ને કઈક અધૂરું તો રહી જવાનું. આમ જોઈએ ને ગુરુદેવનું સમગ્ર જીવન ગુરુ કૃપાનો ચમત્કાર જ કહી શકાય. સીધી ભાષામાં આપણે સમજ્યા છીએ સમ્યક દર્શન એટલે શું? પરમાત્મા અને પરમાત્માના વચનો ઉપરની, બરોબર? આ આપણે આ સમ્યક દર્શન ના અર્થને બહુ ટૂંકો કરી નાખ્યો. સમ્યક દર્શન કોને કહેવાય? જૂના કાળમાં એમ કહેવાતું હતું. સમ્યક દર્શન કોને કહેવાય એ જોવું હોય ને તો સુલસાનું ચરિત્ર વાંચવું જ રહ્યું, સુલસાનું જીવન જોવું જ રહ્યું. આજના કાળે એમ કહી શકાય સમ્યક દર્શન નો સાચો અર્થ શું છે, સમ્યક દર્શન કોને કહેવાય એ જો જોવું હોય ને તો ગુરુદેવને જોવા જ પડે, જાણવા જ પડે અને માનવા જ પડે. સાહેબ પ્રસંગમાં પધારવાના હતા સામાયિકો છું અને સામાયિકમાં શ્રી સંજય જોરદાર તૈયારી કરી હતી, બેન્ડ બાજા આખી ઢોલી બગી બધું બોલાવી, કારણ એ કાચેરે ભગવાનનું પણ જો સામાયિક ઠાટતી કરતા હોય તો તો આચાર્યના પણ આચાર્ય તો ચાલી કરી જેમનું સામાયિક કેવું થાય. અને આગલા દિવસે બધી તૈયારી ચાલતી હતી, સાહેબને નજીકના મુકામે મળવા ગયા. સાહેબ જોરદાર તૈયારી ચાલે છે, પણ સંજયને રાહુલ લઈ જવા દે, પણ સાહેબને પાછું થોડું ઉમેરીને પણ કે સાહેબ જબરજસ્ત. અને સાહેબ તો થોડા ચિંતા થઈ ગયા કે આ શું કરે છે તું આ બધું. એટલે કે સાહેબ તૈયારી આપણું સાંભળ્યું, કસ્ટી બોલાવો, કસ્ટીને બોલાવ્યા, શું કરો છો સાહેબ? બેન્ડ બાજા બગી છે, બીજું કાંઈ ચિંતા નહીં કરતા, કશું જ ના જોઈએ. હું એમને માવી સાહેબ ચાલે નહીં, કેવી રીતે ચાલે નહીં? અમને ખોટા ખર્ચા સેના માટે? હું આવા તૈયાર છું, આવવાનું નિશ્ચિત છે. પછી આ બધું આટલો બધો ઠાઠ ઠઠારો કાંઈ કરવાનું નથી, તમારો સંઘ મધ્યમ છે અને આવા ઠઠારા અને આવા ખર્ચા આપણે પોસાય. અને સાહેબે આવતીકાલે સવારે બેન્ડ વાજા શું? આવતીકાલે બેન્ડ વાજા બોલો ને, ચિંતા નહીં કરો. નહીં આવતીકાલે છે ને આ વાસણાનો સમય છે, આવતીકાલે આવા વચનોથી એ સંઘ ભારે ન પડી જાય માટે આ જય